નમસ્કાર મિત્રો, એક્ટિવ ક્લાસીસની આ ચેનલમાં હું દિલીપ સદાતિયા ફરીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેર્સ 26/3/2018થી 31/3/2018નું ભારત જોવાનું છે. આના પહેલાં આપણે ગઈકાલે જે વિડીયો જોયો હતો તે ગુજરાતની માહિતી હતી લાસ્ટ વીકની. આજે આપણે જોઈશું તે ભારતની મુખ્ય જે ઘટના બની છે એ દરેક ઘટનાના મુખ્ય ક્વેશ્ચન પૂછાઈ શકે તેવા દરેક ક્વેશ્ચનનું આપણે વિશ્લેષણ કરી જેથી કરી અને કરંટ અફેરના દરેક ક્વેશ્ચન તમારા આમાંથી આ વિડીયોમાંથી મળી શકે એવા પ્રયત્નો આપણે કરી. તો વિડીયોની શરૂઆત કરી એના પહેલાં જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ નીચે આપેલ બટનનો ઉપયોગ કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુનું બેલ આઇકોન ઓન કરો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂઆત કરી આજના વિડીયોની. સૌ પ્રથમ આપણે જોઈએ ધ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ શબ્દકોષ. શું છે આ શબ્દકોષ એની વધારે વિગત આપણે મેળવી. તો ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા આ શબ્દકોષ લોન્ચ કરવામાં આવ્યો છે. આ શબ્દકોષની વધારે ડિટેલ્સમાં આપણે વાત કરી તો ધ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ એટલે કે ISL શબ્દકોષમાં હિન્દી અને અંગ્રેજીના 3000 શબ્દોનું સાંકેતિક ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમાં પાછળથી હજી નવા શબ્દો પણ ઉમેરવામાં આવશે. હાલમાં 3000 શબ્દ છે હિન્દી અને અંગ્રેજી શબ્દોનું સાંકેતિકરણ એટલે કે એક સંકેત આપેલો છે એ રીતનો આખે આખો શબ્દકોષ બનાવેલો છે. આ શબ્દકોષ પ્રિન્ટ અને વિડીયો બંને સ્વરૂપે ઉપલબ્ધ છે. બે રીતે મળી શકે, પ્રિન્ટ પણ છે અને એના વિડીયો પણ છે. એ શબ્દની બીજી માહિતી કહી તો આ શબ્દકોષની રચના ધ ઇન્ડિયન, યાદ રાખજો મિત્રો આ ખાસ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, ધ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર એટલે કે ISLRTC દ્વારા કરવામાં આવી છે. ખાસ યાદ રાખવાનો પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે આ શબ્દકોષની રચના કેના દ્વારા થયેલી છે. એ સંસ્થા એટલે કે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર એને ટૂંકમાં ISLRTC દ્વારા રચના થયેલી છે. આ ખાસ યાદ રાખવાનું છે આપણે. ત્યાર પછી જોઈ કાશી વિશ્વનાથ મંદિરમાં સુરક્ષા કર્મીઓ માટે નવો ડ્રેસ કોડ. ઉત્તર પ્રદેશ, ખાસ કરીને ઉત્તર પ્રદેશનું જે વારાણસી ખાતે આવેલ આપણું પ્રસિદ્ધ વિશ્વનાથ કાશી વિશ્વનાથ જે મંદિર છે એમાં જે સુરક્ષા કર્મીઓ છે એના માટેનો નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત મંદિરના જે ગર્ભગૃહમાં જે પણ પોલીસ તેના જવાનો છે એ ખાખી વેશમાં નહીં રહે પરંતુ હવે એનો નવો ડ્રેસ કોડ આવી ગયો છે, ધોતી અને કુર્તો, ધોતી અને કુર્તામાં જોવા મળશે. જોકે એ ગર્ભગૃહમાં જે છે પોલીસ એને જ લાગુ પડે છે, બહારના પોલીસોએ એને આ નિયમ લાગુ પડતો નથી. અત્યાર સુધી ગર્ભગૃહમાં ઘણીવાર ભીડને કારણે કે કાબૂમાં લેવા માટે પોલીસ જવાનો તૈનાત હતા અને એ પોલીસ જવાનો ખાખી વેશમાં હતા, એના સિવાય ચામડાના બેલ્ટનો ઉપયોગ કરતા હતા ફરજ સમયે. એના હિસાબે અત્યાર સુધી ખાસા લોકોએ વિરોધ કરેલો જેના હિસાબે આ નવો નિર્ણય લીધેલો છે. હવે એક નવા સમાચાર અને મહત્ત્વની માહિતી જોઈ ખાસ પૂછાઈ શકે એવા ક્વેશ્ચન આમાંથી નીકળી શકે છે કે GSSSB નામનો ઉપગ્રહ લોન્ચ થયો. નવો ઉપગ્રહ લોન્ચ ભારત સરકારે હમણાં જ કરેલો, તારીખ 29/3/2018 રોજ, 29/3/2018 રોજ ભારતે GSSSB નામનો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો. તો આને લગતા બીજા ક્વેશ્ચન પૂછાઈ શકે એની પણ આપણે માહિતી મેળવી. તો ઈસરો દ્વારા આંધ્રપ્રદેશનું શ્રીહરિકોટા ખાતે આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર, યાદ રાખજો મિત્રો આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટા જે સેન્ટર છે ઈસરોનું એના દ્વારા મોટાભાગના અહીંયાથી જ લોન્ચ થાય છે જેટલા પણ ઉપગ્રહ થાય. એટલે આંધ્રપ્રદેશ શ્રીહરિકોટા ખાતે આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચપેડ નંબર કેટલા, બીજા નંબરના લોન્ચપેડ પરથી આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. મહત્વનો પ્રશ્ન છે, આંધ્રપ્રદેશ હરિકોટા અહીંયા આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર બીજા નંબરનો લોન્ચપેડ એના ઉપરથી ઉપગ્રહ લોન્ચ થયો, કયો થયો? તો GSSSB ક્યારે? 29/3/2018 રોજ. હજી
માહિતી હજી જોઈ એને લગતી તો GSSAT 6A કોમ્યુનિકેશન ઉપગ્રહ છે. આ જે ઉપગ્રહ લોન્ચ કર્યો એ કેના માટેનો છે? તો કે કોમ્યુનિકેશન માટેનો આ ઉપગ્રહ છે. બરોબર, ઘણા બધા પ્રશ્નો આ એક પેજમાં તમારા બને છે. હજી બીજી વાત કરી તો આ ઉપગ્રહ લોન્ચિંગ માટે જે રોકેટનો ઉપયોગ થયો તો એ રોકેટનું નામ શું છે? GSLV F08. ખાસ યાદ રાખજો, રોકેટ કઈ છે? GSLV F08 નામની જે રોકેટ છે એનો ઉપયોગ કર્યો હતો આ ઉપગ્રહને લોન્ચ કરવા માટે. ઉપગ્રહનું વજન કુલ કેટલું હતું? 2140 કિલોગ્રામ. 2140 કિલોગ્રામ આ ઉપગ્રહનું વજન છે. બીજી માહિતી હજી મેળવીને લગતી તો આ ઉપગ્રહ માટે મલ્ટી બીમ સુવિધા હોવાથી આ ઉપગ્રહ મોબાઈલ સંચારમાં ઉપયોગી થશે. મોબાઈલ સંચારના માધ્યમને પણ સરળ બનાવવા માટે આ ઉપગ્રહ ઉપયોગી બને છે. આ ઉપગ્રહ સૈન્ય માટે પણ ઉપયોગી છે. એના સિવાય મહત્વની માહિતી, GSAT-6A આ ઉપગ્રહનું નામ છે. GSAT-6A ઉપગ્રહ નામ છે એ લોન્ચ કર્યો એના માટે રોકેટનો ઉપયોગ કયો કર્યો? તો કે GSLV-F08 નામની રોકેટનો ઉપયોગ થયો. એમાં ખાસિયત શું? તો આ રોકેટમાં સૌ પ્રથમ વખત સ્વદેશ એટલે કે આપણા દેશમાં બનાવેલ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થયો હતો. ખાસિયત રાખવાનો, આપણા દેશનું એન્જિન, ક્રાયોજેનિક એન્જિન આપણા દેશનું જ બનેલું છે. આ રોકેટમાં એ એન્જિનનો ઉપયોગ કરવામાં આવેલો હતો. આ એન્જિન પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કોને બનાવેલું? આ એન્જિન પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈના નામ ઉપરથી જ રાખવામાં આવેલું છે. એટલે એન્જિનનું નામ પડ્યું ડૉક્ટર વિક્રમ સારાભાઈના નામ ઉપરથી. વિકાસ એવો નામ આપ્યો, વિક્રમ આંબાલાલ સારાભાઈના નામ ઉપરથી આ એન્જિનનું નામ રાખવામાં આવ્યું છે. જોકે આ એન્જિનનું ટેકનિકલ નામ તો એ જ છે, હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિકલ એન્જિન એટલે કે HTCE છે. હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન HTCE આ એન્જિનનું ટેકનિકલ નામ કહી શકાય. આ એન્જિન ઇસરોના વિજ્ઞાની શ્રી નામબી નારાયણ ડૉક્ટર વિક્રમ સારાભાઈનું નામ આપ્યું. આ ઇસરોના એક વૈજ્ઞાનિક છે એનું નામ છે શ્રી નામબી નારાયણ, એને જ આ એન્જિનનું નામ શું આપ્યું? ડૉક્ટર વિક્રમ સારાભાઈનું નામ આપ્યું છે. હવે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન બાદ ભારત ક્રાયોજેનિક એન્જિન બનાવનાર વિશ્વનો છઠ્ઠો દેશ બની ગયો છે. આપણે વિશ્વના હરીફ દેશોની હરોળમાં અત્યારે હાલમાં પહોંચી ગયા છે. અમેરિકા બનાવે છે, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન. એના સિવાય ભારત પણ એક વિશ્વનો હવે છઠ્ઠો દેશ ભારત બન્યો છે જે ક્રાયોજેનિક એન્જિન જાતે બનાવે છે. બીજી માહિતી મેળવી આપણે, ક્રાયોજેનિક એન્જિન ન્યૂટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લાગવાથી બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે. એટલે ખાસ યાદ રાખવાનું, ક્રાયોજેનિક એન્જિન રહ્યું એ ન્યૂટનનો ત્રીજો નિયમ છે. એક દિશામાં ધક્કો લાગે તો બીજી દિશામાં આગળ વધવાનું, આઘાત સમયે પ્રત્યાઘાતનો નિયમ, એ પ્રમાણે આ એન્જિન કામ કરે છે. હવે બીજી મહત્વની માહિતી, હાલમાં જે રાજકીય ક્ષેત્રે હલચલ છે એ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત. તો એની ભારતના ચૂંટણી કમિશનર, અત્યારે ખાસ યાદ રાખો ભારતના ચૂંટણી કમિશનર કોણ છે? ઓપી રાવતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. આ અંતર્ગત કર્ણાટકમાં 12 મે 2018 રોજ મતદાન યોજાશે. ચૂંટણીનું પરિણામ આવશે 15 મે 2018 રોજ. ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે? 15 મે 2018 રોજ જાહેર થશે. હવે કર્ણાટક વિધાનસભામાં કુલ બેઠક કેટલી છે? થોડીક માહિતી આપણે એ પણ મેળવી લઈએ વિશ્લેષણમાં. તો કુલ બેઠક છે 224 છે. આ તમામ બેઠક પર એક જ તબક્કામાં એટલે કે 12 મેના રોજ મતદાન થશે. 15 મતદાનનું ટૂંકમાં પરિણામ આવશે. આ મતદાન VVPAT સાથેના EVMથી થશે. VVPAT જે કાપલી નીકળે છે બાજુમાં, VVPAT મશીન ભેગું લગાવશે અને EVM મશીન, એ બંને મશીન દ્વારા આ મતદાન થશે. જે હમણાં જ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં VVPATનો ઉપયોગ સૌ પ્રથમવાર થયેલો. હવે કર્ણાટકમાં હાલ કોંગ્રેસ પક્ષની સરકાર અત્યારે છે. કર્ણાટકના મુખ્યમંત્રી હાલમાં કોણ છે? શ્રી સિદ્ધાર્થ મૈયા. કોંગ્રેસની સરકાર છે અને એના મુખ્યમંત્રી છે શ્રી સિદ્ધાર્થ મૈયા. બીજી માહિતી આપણે મેળવી, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની નિમણૂક તો કૃષ્ણ સ્વામી વિજય. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કૃષ્ણ સ્વામી વિજય રાઘવને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. વિજય રાઘવન ભૌતિકવિદ રાજગોપાલ ચિદમ્બર
જે રાખવાનું છે એ ભૌતિકવિદ રાજગોપાલ ચિદમ્બરમ, હાલમાં ભૌતિકવિદ રાજગોપાલ ચિદમ્બરમ છે એનું સ્થાન હવે વિજય રાઘવનને આપવામાં આવશે. જૈવિક વૈજ્ઞાનિક માટે રાષ્ટ્રીય કેન્દ્રના પૂર્વ નિર્દેશક વિજય રાઘવનને વર્ષ 2013માં જૈવ પ્રાદ્યોગિક વિભાગના સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા એની હિસ્ટ્રી છે. તો મિત્રો અહીંયા સુધી રાખી, નેક્સ્ટ વિડીયોમાં પછી મળીશું. ત્યાં સુધી રજા આપશો. વંદે માતરમ. જય હિન્દ.